देखते गोरा कुंभार। महाराज महाराज अपना गाम ना चोरे उत्सव मंडायो छे महाराज, अने आखू गाम गोरा नु सम्मान करी रह्यु छे। गोरो तो कोण जाने भगवान नो होय, इम लोको एने फळ फूल धरावी रह्या छे महाराज। જોઈને મહારાજ, આ પાખંડ નહીં તો બીજું શું છે? પરમાને ભોજનની નહીં પણ પ્રતિષ્ઠાની ભૂખ જાગી છે। અત્યારે તો મહારાજ તમારું સન્માન થવું જોઈએ, એના બદલે પેલા 5 વર્ષના છોકરાનું સન્માન થઈ રહ્યું છે। વાહ, આને કહેવાય કોળિયા ધૂળમાં રગદોળાય છે અને ઠીકરામાં દીવા થાય છે। ગોરાને ગામના ચોરેથી હટાવવામાં આવે અને જો એ ન માને તો એને એ રાજાની સામે હાજર કરવામાં આવે। આ મહારાજનો આદેશ છે। ગોરા ભગતનો જય, ગોરા ભગતનો જય, ગોરા ભગતનો જય। હે, બંધ કરો આ દતિંગ। આ દતિંગ નથી, આ ગોરા ભગતનું સન્માન છે। રાજાનું ફરમાન છે કે ગોરાને અત્યારે અહીંયાથી હટાવવામાં આવે અને તમે લોકો પણ અહીંયાથી ઘર ભેગા થાઓ। જે લોકો આદેશનું પાલન નહીં કરે એ લોકોને દંડ મળશે। અમે ગોરાનું સન્માન કર્યા વગર અહીંયાથી નથી જવાના। ગોરા ભગત ચમત્કારિક છે। મને લાગે છે તમને પણ ચમત્કાર બતાવવો જ પડશે। અહીંયાથી જાઓ છો કે પછી માર ખાઈને જ જાશો? ધમકી એની આપો છો? ગોરા ભગત અમારી હાથે છે, તમે અમારો વાળ વાકો નહીં કરી શકો। એમ તો લે, ઉભા રહ્યો ઉભા રહ્યો। ગોરાને અહીંયાથી હટાવો એ મહારાજનો આદેશ છે, અને જો તમે લોકો અહીંયાથી શાંતિથી નહીં જાઓ તો લોહીની નદીઓ વહેશે અહીંયા નદીઓ। એ તમે મને મારી તો જુઓ, અમારી પાસે ચમત્કારી ગોરા ભગત છે। મારવા વાળા કરતા બચાવ વાળો હંમેશા મોટો હોય છે। તમારે તમારું લોહી જ જોવું છે ને, તો હાલો બતાવી દો દેવ। ગોરા ભાગો અહીંયાથી, નીકળો, હાલો હાલો હાલો। નાથ, આંખો ખોલો નાથ, આ શું થઈ રહ્યું છે? જે ના થવું જોઈએ એ થઈ રહ્યું છે। શું ના થવું જોઈએ?
શું થઈ રહ્યું છે? તમારા ભક્તની વાહવાઈ થઈ રહી છે, લોકો એને ચમત્કારિક માને છે. ભક્તની પ્રસિદ્ધિથી વધારે પ્રભુ માટે બીજું શું હોય? જેને પ્રસિદ્ધિની ભૂખ હોય એ મારો ભક્ત જ ના હોય. ચમત્કાર શબ્દ એ મનુષ્યએ ઉપજાવેલી લોલુપતા છે. ગોરા પર મારી કૃપા છે અને કૃપાને ચમત્કાર સમજવાની ભૂલ મનુષ્ય હંમેશા કરતો આવ્યો છે. અર્જુનનું યુદ્ધ જીતવું એ ચમત્કાર નહોતો, એ સત્યના માર્ગ પર હતો, એટલા માટે હું એની સાથે હતો. હરી, આજે હાથે આપણી સામે જોયું, હા, વર્ષો પછી આપણને સન્માન મળ્યું, એ પણ આપણા ગોરાને લીધે. પણ આજે સૈનિકોએ કર્યું ને એ બહુ ખોટું કર્યું. હું તો બીજ ગઈ હતી કે આપણા ગોરાને કઈ થઈ ના જાય. આપણા ગોરાને કઈ ન થાય દેવી, પણ આજે હંધુઈ થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. આપણો ગોરો કઈ ભગવાન નથી દેવી કે એને આટલું સન્માન મળે. તમે ઓલા ગામ વાળાના વાતોમાં આવી ગયા. ભગવાન ન જ, આ ભગવાને માટીમાંથી પ્રસાદ બનાવ્યો એ ચમત્કાર નથી તો બીજું શું છે? કૃપા છે દેવી, ભક્તને લાજ રાખવા હાટું ભગવાનની વારે આવે ને એ ભગવાનના આશીર્વાદ કહેવાય. પણ એ આશીર્વાદ હાટું ભક્તિ કરે એને ભક્ત ન કહેવાય દેવી. પરમો મારો સાચો ભક્ત છે, એણે મારી કૃપાને ક્યારેય ચમત્કાર નથી ગણી. અને પરમો પણ સત્યના માર્ગ પર છે અને એટલા માટે જ હું એની સાથે છું. મારું મારા ભક્ત સાથે હોવું એ ચમત્કાર નથી, એ તો મારો ધર્મ છે. બાકી આ માન, આ સન્માન, અપમાન, આ હંધી તો વાતું છે ને રાત દી જેવી છે, આવે ને જાય. મારો હરિ આકાશ જેવો છે, એ હંમેશા આપણે ઉપર રહે. હરિના ઢુકડા રહેવું હોય ને તો હંધાઈ થી દૂર રહેવું પડે. જીવતા રાખો હરિને તમે હોઠે રાખ્યા. આજે હરિ જયારે હાથ આપે છે ત્યારે તમે એ હાથ લેવાની ના હુકમ પાડો છો? આખા જીવતરમાં પહેલી વાર એમ થયું તમારો હરિ સાથે છે. પહેલી વાર તમારા કૃષ્ણ પર વિશ્વાસ આવ્યો. પણ એની પત્ની નિર્દોષ ભાવે મારી કૃપાને ચમત્કાર ગણી મારી નજીક આવી. સ્વાર્થથી પરમાર્થ ના થાય, પ્રભુ પાસે જવાની સીડી શ્રદ્ધા છે, ચમત્કાર નહીં. રુકમણી દેવીએ સ્વાર્થથી પ્રગટાવેલો દીવો કોરાના જીવનમાં અંધકાર લાવશે. સાબિતી પછી વિશ્વાસ આવે ને એના કરતા અવિશ્વાસ હારો દેવી. મારો હરિ તો છે ને અજવાળા જેવો છે, એના કારણે હંધુઈ દેખાય. કૃષ્ણ 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 હરિ કૃષ્ણ કૃષ્ણ ગોપાલ 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 કૃષ્ણ